કેમ છો બાળ દોસ્તો, મજામાં ને? હું જોશી અવની પરિવાર આપ સૌનું સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. બાળ દોસ્તો, જેમાં આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 2 વિષય ગણિતની અંદર આજે આપણે પ્રકરણ 5 પેટર્નનો 5મો ભાગ જોવાના છીએ. બાળ દોસ્તો, અહીં આપણે સંખ્યા અંક પેટર્નને મહાવરો કરવાના છીએ. બાળ દોસ્તો, આ પ્રકરણની અંદર આપણે આકારો, શબ્દો, સંખ્યાઓ અને નિશાનીની પેટર્ન તો જોઈ, તો ચલો તેનો મહાવરો અહીં આપણે કરીએ. તો તમને પાઠ્યપુસ્તકમાં આ મુજબની પેટર્ન આપેલી છે, તમારે તેને વાંચી અને ક્રમમાં શું આવશે તે લખવાનું છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીં અક્ષરની પેટર્ન છે. પહેલાં લખેલું છે મન, પછી નમ, ફરીથી મન. તો હવે શું આવશે? અહીં મન નમ, મન નમ એમ પેટર્ન આગળ વધી રહી છે. અહીં નમ, પછી ફરીથી મન નમ, મન નમ, બરાબર. અહીં બે શબ્દો વડે પેટર્ન આગળ વધી રહી છે. નમ મન, નમ મન નમ, બરાબર. અહીં અક્ષરોના બે શબ્દોથી આ પેટર્ન આગળ વધી રહી છે. તો જુઓ, અહીં 1 2 3 એમ ક્રમ અનુસાર આગળ વધે છે. તો 3 પછી શું આવે? 4. 4 પછી 5. 5 પછી 6. 6 પછી 7. 7 પછી 8 એમ પેટર્ન આગળ વધે છે. ત્યારબાદ ત્રીજી લાઇન તમે જોઈશો તો તેમાં પહેલાં લખ્યું છે દિવસ, રાત. દિવસ, તો હવે શું આવશે? રાત. શું આવશે? રાત. પછી ફરીથી દિવસ, દિવસ રાત, દિવસ રાત, દિવસ રાત એમ પેટર્ન આગળ વધે છે. દિવસ અને રાત. ત્યારબાદ તમે જોશો તો અંકની પેટર્ન આવી. આપણે જોઈ અહીં અક્ષરોની પેટર્ન આપણે જોઈ, ત્યારબાદ અંકની પેટર્નમાં તમે જોઈશો તો 1 2 ફરીથી 1નું અહીં પુનરાવર્તન થયું અને ફરીથી 2નું પણ પુનરાવર્તન થયું. તો અહીં 2 પછી શું આવશે? 1. ફરીથી 2. 1 2 એ રીતે પેટર્ન આગળ વધે છે. હવે ત્યારબાદ તમે જોઈશો તો 87 88 89 અહીં 1 1 અંક ઉમેરાય છે. તો 89 પછી શું આવશે? 90 90 પછી 91 91 પછી 92 93 અને છેલ્લે આવશે 94. તો અહીં આપણે બે પ્રકારની પેટર્ન જોઈ, એક તો શબ્દની પેટર્ન અને બીજી અંકની પેટર્ન. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ફરીથી અંકની પેટર્ન. તો તમે જોઈ શકો છો કે 20 પછી 30, તો અહીં શું થયા? 10 ઉમેરાયા. તો 30 પછી 40, તો 40 પછી 10 ઉમેરીએ, 40માં તો શું આવે? 50. 50માં 10 ઉમેરીએ તો 60. 60માં 10 ઉમેરતા 70. 70માં 10 ઉમેરતા 80. 80માં 10 ઉમેરતા આવશે 90. તો આ રીતે પેટર્ન અહીં આગળ વધી રહી છે. ત્યારબાદ તમે જોઈશો 19 29 39. તો 19માં 10 ઉમેરીએ તો શું મળે? 29. હવે 29માં 10 ઉમેરતા મળ્યું 39. 39માં 10 ઉમેરતા મળશે 49. 49માં 10 ઉમેરતા મળશે 59. 59માં 10 ઉમેરતા મળશે 69. 69માં 10 ઉમેરતા મળશે 79. અને 79માં 10 ઉમેરતા આપણને મળશે 89. તો આ રીતે પેટર્ન અહીં આગળ વધી રહી છે. ત્યારબાદ તમે જુઓ 2માં 3 ઉમેરતા મળ્યું 5. 5માં 3 ઉમેરતા મળે 8. 8માં 3 ઉમેરતા મળશે 11. 11માં 3 ઉમેરો તો મળે 14. 14માં 3 ઉમેરો તો મળે 17.
सत्तर में त्रण उमरो तो वीस, वीस में त्रण उमरो तो तेवीस। अँ त्रण त्रण उमराय है। त्यारबाद तमे जोईशो कि पंदर वीस, तो पंदर में केटला उमर तो वीस थाय पांच, तो अँ वीस में पांच उमरो तो पच्चीस, पच्चीस में पांच उमरो तीस, तीस में पांच उमरो पैंतीस, पैंतीस में पांच उमरो चालीस, चालीस में पांच उमरो पिस्तालीस, और पिस्तालीस में पांच उमरो तो थे पचास। तो आ रीते अही पेटर्न आगळ वधी रही छे। त्यारबाद अठार अने एकवीस, तो एकवीस माथी तमे अठार बाद करो तो अहीं केटलो तफावत छे तमने ख्याल आवी जशे। एकवीस मां अठार बाद करीए तो आपणने मळे त्रण, तो अठार मां त्रण उमेरो तो अठार, ओगणीस, वीस अने एकवीस, एकवीस मां फरीथी त्रण उमेरो तो मळे चोवीस, चोवीस मां त्रण उमेरो तो मळे सत्यावीस, सत्यावीस मां त्रण उमेरो तो थशे तीस, तीस मां त्रण उमेरो तो तैंतीस, तैंतीस मां त्रण उमेरो तो थशे छत्रीस, अने छत्रीस मां त्रण उमेरो तो थशे ओगणचालीस। तो बाळदोस्तो अहीं आपणे जुदी जुदी रीते जुदी जुदी संख्याओने उमेरी अने पेटर्न संख्यानी पेटर्न बनावी। तमारे तमारी पाठ्यपुस्तकमां आ पेटर्न लखवानी छे। त्यारबाद आपणे आगळ जोईए तो अहीं जुओ बावन, चौप्पन, छप्पन। अहीं बावन में प्लस बे करिए, बे उमरीए तो मळे चौप्पन, चौप्पन में बे उमरीए तो मळे छप्पन, छप्पन में बे उमरो तो मळे अठावन, अठावन में बे उमरो तो साठ, साठ में बे उमरता बासठ, बासठ में बे उमरता चौसठ, अने चौसठ में बे उमरता मळशे आपणने छसठ। हवे एक अलग ज पैटर्न आवी, जुओ पांच अ अंक अने अक्षर बने साथेनी पैटर्न अही छे। पांच अ छ ब, अही अंक जुओ तमे एक उमेरायो अने अ अने ब, पछी सात अ, तो अही तमे जोई सको छो अक्षर अ नुं पुनरावर्तन थयुं, परंतु अंक शुं थाय छे वधे छे। पांच पछी छ पछी सात, तो सात पछी शुं आवे आठ, आठ पछी अहीं अ छे तो शुं आवशे ब, आठ पछी नौ अ, नौ पछी आवशे दस ब, दस ब पछी अग्यार अ, अग्यार अ पछी बार ब। तो अहीं अंक अने अक्षरनी बन्ने साथेनी पेटर्न छे। त्यारबाद तमे जोशो तो पंचासी, पंचोतेर, पांसठ, अहीं शुं थाय छे घटे छे संख्या। तो हवे पंचासी माथी तमे पंचोतेर बाद करो तो तमने मळशे दस, तो अहीं शुं थाय छे दस, दस ओछा थाय छे। पंचासी माथी दस बाद कर्या तो पंचोतेर, पंचोतेर माथी दस बाद कर्या तो पांसठ, पांसठ माथी दस बाद करीए तो पंचावन, पंचावन माथी दस बाद करीए तो पिस्तालीस, पिस्तालीस माथी दस बाद करीए तो पैंतीस, पैंतीस माथी दस बाद करीए तो पच्चीस, अने पच्चीस माथी दस बाद करीए तो मळे पंदर। तो बाळदोस्तो अहीं तमे जोयुं पहेला आपणे शुं करता हता, उमेरता हता, दस दस उमेरता हता, अहीं शुं थाय छे दस दस बाद थाय छे। तेना पछीनी पेटर्न जुओ तो पंचावन, पचास, पिस्तालीस, अहीं केटला बाद थाय छे, पांच बाद थाय छे। पंचावन माथी पांच बाद करो तो पचास, पचास माथी पांच बाद करो तो पिस्तालीस, पिस्तालीस माथी पांच बाद करो तो चालीस, चालीस माथी पांच बाद करो पैंतीस, पैंतीस माथी पांच बाद करो तीस, तीस माथी पांच बाद करो पच्चीस, अने पच्चीस माथी पांच बाद करो तो वीस। तो आ रीते पेटर्न अहीं आगळ वधे छे। त्यारबाद तमे जोशो कि वीस, ओगणीस, अठार, अहीं एक एक अंक ओछो थाय छे, एकनी बादबाकी थाय छे, तो अठार पछी शुं आवशे सत्तर, सत्तर पहेला आवशे सोळ, सोळ पहेला पंदर, पंदर पहेला चौद, अने चौद पहेला तेर, तो अहीं एक एक बाद करवानुं छे।
ત્યારબાદ તમે જોઈશો તો 29માંથી 40માંથી આપણે 29 બાદ કરીએ તો કેટલા આવે 2 તો અહીં 2 2 શું થાય છે જુઓ 40માંથી 2 બાદ કર્યા તો 29 29માંથી 2 બાદ કરો તો 36 અહીં 2 2 શું થાય છે બાદબાકી થાય છે તો 36માંથી 2 બાદ કરો તો 34 34માંથી 2 બાદ કરો 32 અને 32માંથી 2 બાદ કરો 30 30માંથી 2 બાદ કરો 28 28માંથી 2 બાદ કરો 26 આ રીતે તો અહીં આપણે બે પ્રકારની સંખ્યાની પેટર્ન જોઈ એક ઉમેરવાની અને એક બાદ કરવાની પેટર્ન જોઈ બાળ દોસ્તો આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે હવે આપણે એક અલગ પ્રકારની પેટર્ન જોઈએ તો પાંદડાની પેટર્ન જુઓ અહીં તમે જોઈ શકો છો કેતુએ કેટલાક પાંદડા ભેગા કરીને કેટલીક પેટર્ન બનાવી છે બરાબર પહેલી પેટર્નમાં તમે જોઈ શકો છો તેણે બે પ્રકારના પાંદડા ભેગા કર્યા છે એક આ લાંબા પાંદડા અને એક આ ગોળ તેણે એક વખત ગોળ પાંદડાને ઉપરની બાજુ બીજી વખત નીચેની બાજુ ફરીથી ઉપરની ફરીથી નીચેની ફરીથી ઉપરની બાજુએ એવી જ રીતે આ પાંદડાઓને તેણે તેમ જ રાખ્યા છે બરાબર વચ્ચેના પાંદડાની પેટર્ન તેણે બદલાવી છે અને એક સરસ મજાની ડિઝાઇન મળી છે ત્યારબાદ તેણે એક સરખા ચાર પાંદડા ભેગા કરી અને સરસ ચારે બાજુએ ગોઠવી અને પેટર્ન બનાવી છે તો બાળ દોસ્તો અહીં તમારે શું કરવાનું છે તમારી પાઠ્યપુસ્તકની અંદર તમારે ગ્રુપ કાર્યમાં અહીં પાંદડાની જુદી જુદી પેટર્ન તમારે બનાવવાની છે તમે પાંદડા અને દિવાશ્રીનો ઉપયોગ કરી અને પેટર્ન બનાવી શકો છો કેતુએ બનાવેલી પેટર્ન તમે જોઈ તો એ મુજબ તમે કેટલાક પાંદડાઓ ભેગા કરી અને તેમને જુદી જુદી પેટર્નમાં ગોઠવવાનું છે તમારી પાઠ્યપુસ્તકમાં જેટલી લાઈન પેટર્નની ગોઠવાય તેટલી તમારે ગોઠવવાની છે તો બાળ દોસ્તો અહીં આપણે જોયું પેટર્નનો આપણે મહાવરો કર્યો જેમાં સંખ્યાની પેટર્ન અને શબ્દની પેટર્ન આપણે જોઈ બાળ દોસ્તો હવે પછી આપણે આગળ મળીશું ત્યાં સુધી થેન્ક યુ આવજો